अमरोली गुजरात हाउसिंग बोर्ड अने सैंड रोड तथा तेनी आजुबाजुना विस्तारोमां वहेली सवार अने रातना अंधारामां एकल दोकल पसार थता लोकोने चप्पू वडे डरावी धमकावी अने हुमलो करी मोबाइल फोननी लूट करनार त्रणने क्राइम ब्रांचे झड़पी पाड़ी चार गुनानो भेद उकेलवामां सफळता मेळवी छे। क्राइम ब्रांचे बातमीना आधारे अमरोलीथी उतराण जवाना रोड पर वेणीनाथ मंदिर पासे बाइक पर पसार थी रहेला बसंत उर्फे बासु दयानिधि प्रधान दीपक उर्फे दीप कुमार जेना अने मितन उर्फे मिथुन सीमांचल बिस्नोई ने झड़पी पाड़ी तेनी पासेथी चार मोबाइल फोन कब्जे लीधा हता। पोलीसे पकड़ायेलानी पूछपरछ करता कबूलात करी हती के एम्ब्रॉयडरी कारखानामां नौकरी करता त्रणेय जणा अमरोली गुजरात हाउसिंग बोर्ड विस्तार अने सैंड रोड पर वहेली सवार अने सांजना समय अंधारानो लाभ लईने राहदारीओने आंतरी चप्पू वडे डरावी धमकावी अने हुमलो करी मोबाइल फोन लूटी लेता हता। आ रीते त्रणेय जणाए भेगा मळीने सैंड रोड पर शेखपुर गामनी सीममां खोलवाड़ा गामनी सीममां अने वसवारी गाममां मोटी कैनलथी सेगवा गाम तरफ जवाना रोड पर चप्पू वडे हुमलो करी चार लूट करियानी कबूलात करी हती। सूरत शहेरनी अंदर सवार सांजना भागे मोबाइल स्नेचिंगना बनाव बनता होय तेमज सूरतना इंटीरियर जे एरिया छे ए अमरोली कामरेज साइडनो एरिया ओलपाड साइडनो एरिया आ जे एरिया छे के ज्यां इंटीरियर एरिया छे ए वखते राहदारीओ ज्यारे एकला निकळता होय एवा समये अजाण्या ईसमो મોટરસાયકલ લઈને આવી અને ચપ્પુ બતાવી અને મોબાઈલની લૂંટ કરી અને નાસી જતા હોય છે। આવા જે બનાવો બનતા હતા એને અટકાવવા માટે તેમજ એ આરોપીઓને પકડી પાડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સર સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો। આ જે આરોપીઓ છે એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો કામે લાગી ગયેલી હતી। એ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે થોડા ટાઈમ પહેલાં જે આરોપીઓ અંજની ઇન્ડસ્ટ્રીઝ છે અમરોલીની અંદર ત્યાં એક મની ટ્રાન્સફરના પૈસાની ધાડ પાડવામાં આવેલી હતી। એના જે આરોપીઓ પકડાયેલા હતા એ હાલમાં જેલમાંથી છૂટી અને ફરીવાર આ જ ધંધો કરે છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી અને હાલમાં એ લોકો અમરોલી સાયન્ડ રોડ ઉપર ત્યાં એક મંદિર આવ્યું છે ગરનાળા પાસે ત્યાં એ એકઠા થવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને પકડી પાડવામાં આવેલ છે। એની પાસેથી પ્રાઇમરી હાલમાં જ ચાર મોબાઈલ રિકવરી કરવામાં આવેલ છે અને એ જે ગુનોમાં વાપરતા હતા જે મોટરસાયકલ હતું સ્પ્લેન્ડર એ GJ05MW2257 એ પણ રિકવર કરવામાં આવેલ છે। એ ત્રણ આરોપીઓ છે એ ત્રણ આરોપીઓ એની અંદર બસંત ઉર્ફે બાસુ પ્રધાન છે, બીજો છે દીપક ઉર્ફે દીપક જૈના છે અને ત્રીજો છે મિથુન બિસોઈ। આ ત્રણે ત્રણ આરોપીઓ છે સુરત શહેરની અંદર તડીપાડ થયેલ છે અને તેમ છતાં સુરત શહેરમાં એ લોકો આવી અને મોબાઈલની લૂંટ કરતા હતા। ત્રણે ત્રણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઘણો બધો છે। એ લોકો અગાઉ લૂંટની અંદર મોબાઈલ સ્નેચિંગની અંદર તેમજ અન્ય ગુનાની અંદર પણ પકડાઈ ચૂકેલ છે। ત્રણે ત્રણ આરોપીઓ છે એ રીઢા ગુનેગારો છે અને હાલમાં એને પકડવામાં આવેલ છે, એની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન લઈ અને વધુ ગુના ડિટેક્ટ થશે। પ્રાઇમરી સુરતના અમરોલી વિસ્તારની અંદર એ લોકોએ બે ગુના, એક તો January 2023 પછી ત્રીજી માર્ચના રોજ 2023માં એ વખતે એક શેપુર ગામની સીમમાં અને ખોલવાડ ગામની સીમમાં આ જે બે સુરત કામરેજ વિસ્તારના જે એરિયા છે ત્યાં એ લોકોએ મોબાઈલની લૂંટ કરેલી હતી। પછી 15/3/2023ના સુરત અમરોલી સાયન રોડ ઉપર છે કેનાલ રોડ પર એક રાહદારી આવતો હતો, એમને મોબાઈલ લૂંટવા માટે એ લોકો ચપ્પુ બતાવે છે, જ્યારે એ રાહદારીએ ફરિયાદીએ એમને ના પાડે છે પ્રતિકાર કરે છે તો એના પેટના ભાગે ચપ્પુ મારી દે છે અને ફરિયાદી માન માન જીવ બચે છે। આવા જે સિરિયસ હિલેરિયસ ક્રાઇમ કરવાવાળા જે આરોપીઓ છે એમને પકડી પાડવામાં આવેલ છે, વધુ ગુના ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના।